મે 2020 સાંજે 5:30 વાગે ગઈકાલ સુધી કુલ પોઝિટિવ કેસો જે નોંધાયા હતા એ 898 હતા. આજરોજ નવા 29 કેસો નોંધાયા છે અને અત્યાર સુધીના કુલ નોંધવામાં આવેલ કેસો 927 છે, જે 5.7% પોઝિટિવિટી રેટ છે. આજરોજ એક વ્યક્તિ વિષ્ણુ પ્રહલાદ પટેલ 53 વર્ષના ઉંમરના છે, ભટારના છે અને ડાયાબિટીસ અને વિટામિન બીની ઉણપ હતું અને એનું એક આજરોજ મૃત્યુ થયેલ છે. આજરોજ મૃત્યુના સાથે કુલ 39 વ્યક્તિઓનું મૃત્યુ થયું છે, જે 4.2% કેસ ફટાલિટી રેશિયો સુરત શહેરનું છે. જે ડિસ્ચાર્જ થયેલા કેસો આજરોજ 7 છે, એટલે કુલ અત્યારે ડિસ્ચાર્જ થયેલા કેસો 535 છે અને કુલ જે ડિસ્ચાર્જ થયેલા છે એનું રિકવરી રેટ અગર જોઈએ તો સુરત શહેરનું રિકવરી રેટ 57.7% રિકવરી રેટ આવે છે. જે સમરસ કોવિડ કેર સેન્ટરમાં લોકો પેશન્ટ્સ છે એ 116 પેશન્ટ્સ છે. ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં 493 લોકો ઝોનવાઇઝ જે ડિસેન્ટ્રલાઇઝ ક્વોરન્ટાઇન સેન્ટર્સ છે એમાં છે અને હોમ ક્વોરન્ટાઇનમાં 1906 હોમ ક્વોરન્ટાઇનમાં છે. કુલ ક્વોરન્ટાઇન હેઠળ 2399 લોકો છે. પોઝિટિવ કેસોની આજે વાત કરીએ તો સૌથી વધારે જે પ્રમાણે છેલ્લા કેટલા દિવસોથી આવે છે, લિંબાયત ના ઝોનના વિસ્તારમાં 9 કેસો આવ્યા છે અને કુલ લિંબાયતના 361 કેસો થયા છે. આજરોજ એનાથી થોડુંક એક જ ઓછા એવા કતારગામમાં 8 કેસો આવેલા છે. કુલ કતારગામના કેસોની સંખ્યા 108 થયેલા છે અને એના પછી ઉધનાના આજે 5 કેસો આવ્યા છે. કુલ 102 કેસો થયા છે. આજરોજ સેન્ટ્રલ ઝોનમાં 4 કેસો મળીને સેન્ટ્રલ ઝોનના કુલ 132 કેસો થાય છે. બરાછા એના 1 મળીને કુલ 122 કેસો થાય છે. બરાછા બીના આજરોજ 1 કેસ થઈને 19 કેસ થાય છે. રાંદેરમાં કોઈ પણ કેસ આજે નોંધાયા નથી. કુલ 54 કેસો છે અને અઠવાના આજે 1 કેસ મળીને કુલ 29 કેસ થાય છે. ટોટલ 927 કેસો છે. મિત્રો, જે પ્રમાણે અત્યારે અલગ ઇન્ટર સ્ટેટ ટ્રાવેલર્સ પણ આવી રહ્યા છે, એટલે ઇન્ટર સ્ટેટ ટ્રાવેલર્સનું અગર જોઈએ તો 2 ટ્રેન સુરતમાં સ્ટોપેજીસ છે. એક તો સુરતમાં જે સ્ટોપેજ છે એ મુંબઈ તરફનું ટ્રેનનું છે અને એક ગોવા તરફનું ટ્રેનનું છે. એટલે જે સુરતમાં સ્ટોપેજ છે એ સ્ટોપેજ માટે લોકોના વ્યવસ્થા માટે તો તંત્ર કાર્યરત છે, પરંતુ એમાં મેડિકલ સ્ક્રીનિંગના સાથે સાથે લોકો હોમ ક્વોરન્ટાઇન ઉપર પણ રહે એના માટે વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવેલ છે. અને જે ઇન્ટર સ્ટેટ ટ્રાવેલર્સનું વાત કરીએ તો ઇન્ટર સ્ટેટ ટ્રાવેલર્સમાં અઠવામાં 593 લોકો આવે છે, ઇસ્ટ ઝોન એ અને બીમાં 627 લોકો આવે છે, નોર્થ ઝોનમાં 407 લોકો આવે છે અને સાઉથ ઝોનના 829 લોકો આવે છે અને વેસ્ટ ઝોનના 557 લોકો આવે છે. એ જે ઇન્ટર સ્ટેટ કુલ 3013 લોકો ઇન્ટર સ્ટેટ ટ્રાવેલર્સ આવે છે, એ લોકો ખાસ કરીને રેડ ઝોનમાંથી 1746 લોકો આવે છે. એટલે અલગ અલગ વિસ્તારના જે રેડ ઝોન છે એમાંથી 1746 લોકો આવે છે, ઓરેન્જ ઝોનના 803 લોકો આવે છે અને ગ્રીન ઝોનમાંથી 268 લોકો આવે છે. મિત્રો, આ તબક્કે આપને કહેવા માંગુ છું કે જે પ્રમાણે આપણે ફોરેન ટ્રાવેલર્સ હતા, જે પ્રમાણે આપણે વ્યવસ્થા કરવામાં આવેલ હતા કે પહેલાં કોઈ પણ વ્યક્તિ સુરતમાં પ્રવેશ કરે તો એ અચૂક પોતાના સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વેબસાઇટ ઉપર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં પોતાના તમામ વિગતો આપે અને એ ક્યારે આવ્યા અને કે રીતે હોમ ક્વોરન્ટાઇનમાં છે અને એને હોમ ક્વોરન્ટાઇનનું જે એવિડન્સ છે એ એવિડન્સ માટે એમને કોવિડ 19 ટ્રાકર એપ્લિકેશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના
એ ડાઉનલોડ કરવું પડે અને ડાઉનલોડ કરીને પોતાના જે હોમ ક્વોરન્ટાઇનના જગ્યા છે એને ફિક્સ કરીને એમાં જિયો રેફરન્સિંગ કરવું પડે, સો દેટ આપણે એના લોકેશન જાણી શકીએ. અને એના સાથે સાથે એમને સવારે અને સાંજે પોતાના હેલ્થ ડિટેલ્સ પણ આપવા જોઈએ અને પોતાના સેલ્ફી પણ એના સાથે આપવા જોઈએ. આ જે SMC COVID-19 ટ્રેકર એપ્લિકેશન છે, આ ખૂબ જ જરૂરિયાત છે અને ફરજિયાત વસ્તુ છે. એપિડેમોલોજીક એક્ટના અનુસંધાને આ ઓર્ડર ઓલરેડી કરવામાં આવ્યું છે. અગર કોઈ વ્યક્તિ આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં માહિતી આપતા ના હોય અથવા જે એપ્લિકેશન છે એપ્લિકેશન ડાઉનલોડ કરતા ના હોય, એવા કિસ્સામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન મહત્તમ 25,000 રૂપિયાનું દંડ એના ઉપર કરવામાં આવશે અને જરૂરિયાત પડે તો FIRનું કામગીરી પણ કરવામાં આવશે. એટલે મારા બધા જે બહારથી આવતા તમામ નાગરિકોને વિનંતી છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે, જે SOP છે, એ SOP મુજબ જ કામગીરી થાય. અન્યથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ કડકાઈથી કાયદાનો અમલ કરાવશે. એના સાથે સાથે હું જે વિસ્તારમાં, જે સોસાયટીના વિસ્તારમાં અથવા જે એરિયાઝમાં આ લોકો આવે છે, એ એરિયાઝના લોકોને પણ હું વિનંતી કરું છું કે આપણે જે પ્રમાણે અગાઉ પણ લોકોના તરફથી ખૂબ સહકાર મળ્યું હતું, એ સહકાર અત્યારે પણ જોઈએ. આજુબાજુના જે પડોશીઓ છે અથવા જે સોસાયટીના પ્રમુખ અને સચિવ છે, એમનું આ પ્રાથમિક ફરજ છે કે કોઈ પણ વ્યક્તિ બહાર આવે એ અચૂકપણે પોતાના સેલ્ફ ડિક્લેરેશન થાય અને COVID-19 ટ્રેકર એપ્લિકેશનનું ડાઉનલોડ થાય. અગર કોઈ પણ સંજોગોમાં આ વસ્તુ ના થતું હોય તો સોસાયટીના પ્રમુખશ્રી અને સચિવશ્રીને એ જવાબદારી છે કે એ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1800123 8000 જે હેલ્પલાઇન નંબર છે, એ હેલ્પલાઇન નંબર ઉપર કોર્પોરેશનને જાણ કરવામાં આવે. એ ખૂબ જ જરૂરી છે, કારણ કે બહારથી અત્યારે લોકો આવે છે, કોઈ પણ રીતે બીજા શહેરના લોકોને તકલીફ ના થાય એના માટે એક સામાજિક જવાબદારીના ભાગરૂપે તમામ ઇન્ટરસ્ટેટ ટ્રાવેલર્સને આ ફરજિયાત કરવું પડે, અન્યથા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અગર આપણે જોઈએ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કેટલા એક્ટિવ સર્વેલન્સ કરવામાં આવે છે, આજરોજ કુલ 1488 જેવા ટીમોને કાર્યરત કરવામાં આવ્યું છે અને એમાંથી આપણને 98 કેસો આપણને મળ્યા છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે 220 ટીમો છે, જેમાંથી 275 ARIના કેસ આપણને મળ્યા છે. ફીવર ક્લિનિક 48 શરૂ કરવામાં આવે છે અને એમાંથી આપણને 67 કેસો મળ્યા છે. જેમિની એપ્લિકેશન જે છે એમાં 354 હોસ્પિટલમાંથી 227 કેસો આપણને મળ્યા છે. એટલે કુલ અગર જોઈએ તો એક ઓવરઓલ એક્ટિવ અને પાસિવ સર્વેલન્સ થકી આ કામગીરી કરવામાં આવી રહ્યા છે. આજરોજ 87 જેટલા સ્લમ વિસ્તારમાં લિંબાયતમાં સેનિટાઇઝ કરવામાં આવેલ છે અને જેમાં લિંબાયતના પણ સાથે સાથે કતારગામમાં અને બરાછામાં પણ એ પ્રમાણે કાર્યવાહી ડિસઇન્ફેક્શનનું થયું છે. સેન્ટ્રલ ઝોનમાં પણ APX નું સર્વે મુજબ ARIના કેસ 13 મળ્યા છે અને 17,354 ઘરો એવા મળ્યા છે જેમાં કોમોર્બિડ અને વૃદ્ધ લોકો હોય, અને વૃદ્ધ લોકો અને કોમોર્બિડ હોય અને ARIના કેસ હોય એવા 1 ઘર મળ્યા છે, અને 66,000 ઘરોમાં વિશેષ આપણને કોઈ માહિતી બહુ ખાસ સ્પેસિફિક નથી, અને રિફ્યુઝલ 1,170 માં થયેલું છે. એટલે અગર આપણે સેન્ટ્રલ ઝોનમાં જોઈએ, એના સાથે સાથે લિંબાયતમાં જોઈએ તો ARIના કેસ 62 ઘરોમાં મળ્યું છે અને એમાં એજેડ અને કોમોર્બિડ 34,778 ઘરો છે, અને એમાં ARIના કેસ અને કોમોર્બિડ કન્ડિશન અને એજેડ કન્ડિશન હોય એવા 15 ઘરો મળ્યા છે, અને કોઈ પણ કેસો ના હોય એવા 1,96,361 ઘરો મળ્યા છે અને રિફ્યુઝલ 176 છે. એટલે સંપૂર્ણ રીતે અગર આપણે જોઈએ તો જે ARIના કેસીસ અને જે કોમોર્બિડ કેસીસ એ
સૌથી અગત્યનું વસ્તુ એ છે કે અત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેટલા પણ વૃદ્ધો છે, જેટલા પણ કોમોર્બિડ કન્ડિશન છે અથવા પહેલાંથી જેનું આ પ્રકારના ડિઝીઝીસ હોય, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર, કિડની, હાર્ટ, લંગ ડિઝીઝ એવા પ્રકારના અગર ડિઝીઝ હોય તો એને કોમોર્બિડ અને કહીએ છીએ. અને એ તમામ લોકોનું લાઇન લિસ્ટિંગ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે હાથ ધરવામાં આવેલ છે. આ તમામ લોકોના લાઇન લિસ્ટિંગ થકી અને તમામ લોકોના ફોન નંબર થકી એ લોકોને આપણે વિનંતી કરીએ છીએ કે જે પ્રમાણે આ જે કોરોનાનું અત્યારે પ્રશ્ન છે, એ પ્રશ્ન દરમિયાન એ લોકોને બહાર નહીં નીકળવું જોઈએ. એ લોકોને ઘરની અંદર, હોમ આઇસોલેશનની અંદર એક રૂમમાં રહેવા જોઈએ. અને એ લોકો માનસિક રીતે પણ તંદુરસ્ત થાય એના માટે યોગા, પ્રાણાયામ અને અન્ય વસ્તુ એમને કરવું જોઈએ. તકેદારીના ભાગરૂપે આયુષ અને હોમિયોપાથી ના જે ઇમ્યુનિટી બુસ્ટિંગ મેઝર્સ છે, આયુષ મંત્રાલયના કહેવા મુજબ એ તમામ વસ્તુઓનું પણ પાલન કરવા જોઈએ. એટલા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોન્સમાં જે એજેડ અને કોમોર્બિડ લોકો છે, જે આ કોરોના વાયરસ માટે ખાસ ખૂબ સચેતન રહેવા જોઈએ, ખૂબ સતર્ક રહેવા જોઈએ, એ લોકોનું લાઇન લિસ્ટિંગ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરીને એક મહત્તમ ભાગ પણ ખૂબ સરસ રીતે કાર્યવાહી કરવામાં આવેલ છે. એટલે અત્યારે એના ઉપર વધારેમાં વધારે ફોકસ કરવામાં આવશે. લિંબાયત વિસ્તારમાં આપણે જે સર્વે કર્યા એમાં સર્વેમાં 3,729 લોકોના બ્લડ પ્રેશરનું બીમારી છે, 151 વ્યક્તિઓને હાર્ટનું પ્રોબ્લેમ છે, 4,017 જણાને ડાયાબિટીસનું પ્રોબ્લેમ છે અને 18 વ્યક્તિઓને શરદી ખાંસી આપણને ધ્યાનમાં આવેલ છે. એવી રીતે ઉધના ઝોન, કતારગામ ઝોનમાં પણ જે છે એ સર્વે આપણને મળ્યા છે. અને એ પ્રમાણે અગર જોઈએ તો અત્યારે એક મહત્તમ ભાગના રૂપે લોકોને હોમિયોપાથી દવાનું જે છે એ વિતરણ કરવામાં આવી રહ્યા છે. લિંબાયત વિસ્તારમાં આજરોજ 79,388 જેટલી વ્યક્તિઓને હોમિયોપાથીનું દવા આપવામાં આવી છે. ઉધના ઝોનમાં 3,92,673 અત્યાર સુધી એટલા લોકોને હોમિયોપાથીનું દવા આપવામાં આવ્યું છે. કતારગામ ઝોનમાં અત્યાર સુધી 2,67,762 વ્યક્તિઓને દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. એટલે ઓવરઓલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોના ઇમ્યુનિટી બૂસ્ટઅપ થાય, લોકો નિરામય રહે એના માટે એક ખૂબ મોટા પાયે આયુષ અને હોમિયોપાથીનું દવાનું પણ મોટા પાયે વિતરણ કરવામાં આવે છે. મારા આ તબક્કે તમામ જે એજેડ લોકો છે, તમામ જે કોમોર્બિડ કન્ડિશનના લોકો છે એમને હું વિનંતી કરું છું, આપ પણ આયુષ મંત્રાલયના જે આયુર્વેદિક દવાઓ છે અને જે હોમિયોપેથિક દવાઓ છે એમાંથી કોઈ પણને આપ સેવન કરી શકો છો અને એમાં આપણી ઇમ્યુનિટી બૂસ્ટિંગ કરવાનું ખૂબ જ જરૂરિયાત છે. એટલે તમામ લોકોને વિનંતી કરીએ કે તમામ લોકો આ જે મેડિસિન્સ છે એ મેડિસિન્સ અચૂક રીતે સેવન કરીને પોતાના ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવે. સ્લમ વિસ્તારમાં જે હેન્ડ વોશિંગ મશીન્સ છે એ શરૂ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી 222 મિકેનિકલ ટાઈપ ફૂટ ઓપરેટેડ મશીન્સ ને એમાં ઓપરેશનલ કરવામાં આવ્યું છે. પ્રચાર પ્રસાર કરવા માટે 75 જેટલા રિક્ષા ઉપર પ્રચાર પ્રસારનું કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું છે અને 453 ડોર ટુ ડોર ગાડીમાં પણ COVID-19 અંગે લોકોને માહિતીનું પ્રદાન કરવામાં આવે છે. આજરોજ જે સોશિયલ ડિસ્ટન્સિંગના વાયોલેશન માટે 16 વ્યક્તિઓ પાસેથી 16,000 રૂપિયા વસૂલાત કરવામાં આવ્યા, અત્યાર સુધી 16,34,200 રૂપિયા સોશિયલ ડિસ્ટન્સિંગના વાયોલેશન માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસૂલાત કરવામાં આવ્યા છે. માસ્ક વગર 17 લોકોને આજરોજ 17,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યા. અત્યાર સુધી માસ્ક ના પહેરવા માટે 14,94,200 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે. સેનિટાઈઝરના ઉપયોગ ના કરવા માટે આજે 11 વ્યક્તિઓ પાસેથી 1,500 રૂપિયા અને કુલ 1,17,650 રૂપિયાનું આજ દિન સુધી
દંડ કરવામાં આવ્યું છે. જે અલગ અલગ દુકાનો છે, જેને સુપર સ્પ્રેડર કહીએ છીએ, સુપર સ્પ્રેડર્સના એરિયામાં કોઈ પણ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝરનું વ્યવસ્થા ના હોય તો એને આપણે દંડ કરીએ છીએ. આજરોજ એ લોકોના પાસેથી 56,700 રૂપિયાનો દંડ વસૂલાત કરવામાં આવ્યું છે. જે ડિસઇન્ફેક્શન છે, આજરોજ 4,959 સ્થળોમાં ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે. આજ દિન સુધી કુલ 2,03,404 સ્થળોમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે. આજરોજ જે છે એ આજરોજ સુધી 4,69,14,925 રૂપિયાનો ફાળો આપણને લોકોના તરફથી મળ્યું છે. ભોજન વિતરણમાં આજરોજ 4,54,350 ફૂડ પેકેટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. મિત્રો, આજરોજ એક ખાસ દિવસ છે. અત્યારે COVID-19 જે છે એ જે પ્રકારે એક મહામારી, પેન્ડેમિક તરીકે આખા વિશ્વમાં ઉભરી રહ્યું છે, ત્યારે વિશ્વના તમામ જે લોકો છે એ તમામ આજે લોકોના તરફથી આજે એક વર્લ્ડ નર્સિંગ ડે છે. આ વર્લ્ડ નર્સિંગ ડેના અનુસંધાને જેટલા પણ નર્સિસ ખૂબ મહેનત કરી રહ્યા છે અને પોતાના પરિવારના ચિંતા કર્યા વગર જે પ્રમાણે મહેનત કરી રહ્યા છે અને લડી રહ્યા છે, એ તમામ લોકોને આપણે વંદન કરીએ છીએ. અને એ પોતાના જે નર્સિંગ સ્કિલ છે, નર્સિંગ એટલે જે રીતે એક માતા પોતાના બાળકોને નર્સ કરે છે, એવી રીતે નર્સિંગ કમ્યુનિટી આખા વિશ્વને અત્યારે કોરોનાને ફાઇટ કરવા માટે ખૂબ જ મહેનત અને પોતાના સર્વસ્વ અત્યારે આપી રહ્યા છે. ત્યારે તમામ નર્સિંગ કમ્યુનિટીને, દરેક નર્સને આપણે વંદન કરીએ છીએ. અને એના સાથે સાથે એ લોકોનું જે ઉત્સાહભર્યું કામગીરી છે એ કામગીરીને બિરદાવીએ છીએ. અને આજરોજ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 590 જેટલા નર્સિસ છે, એના સિવાય સિવિલ હોસ્પિટલમાં, એના સિવાય અલગ અલગ પ્રાઇવેટ હોસ્પિટલમાં તમામ નર્સિસ છે, એ તમામ નર્સને આજે હું પોતે ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન પણ આપીએ છીએ અને એના સાથે સાથે એમને વંદન પણ કરીએ છીએ. એના સાથે હું આજરોજના આ બ્રીફિંગ અત્યારે પૂર્ણ કરું છું. ધન્યવાદ.